નવમ્બરની ગુજરાત નવારામાં ગયા રવિવારે બયાન કર્યું કે ઇમામ આલી અલી સલામ હુકમ ફરમાયો કે પોતાના ખાટલા ઉપર પોતાના પલંગ ઉપર સુઈ જાય પહેલી રબી લવલ સોમવારનો દિવસ જવા માટે રવાના છે અને એક જગ્યા જેનું નામ હતું ગાર એતાઓ ગાર કેવ કેવ ની અંદર પેગંબર અક્રમ 3 દિવસ રહ્યા અને એમની સાથે અબુ બકર ઇબ્ન અબી કહાફા હતા જે પહેલા ખલીફા તરીકે શું છે એ સાથે પોતે આવી ગઈ અત્યારે પોઝિશન વાત એટલી છે કે અબુ બકર સાથે અને તે જમાનાની અંદર સૌથી મોટામાં મોટી ખૂબી એ અરબ લોકોમાં એક બ્રાન્ચ ઓફ સાયન્સ એ હતું કે લોકોના કદમ લોકોના પગલા ઉપર ખબર પડે કે કોણ એ પસાર થયું છે નામ પણ આપી દેતા કે ફલાણા પગ કર્યા એ અત્યારે આપણે સમજાતું નથી કારણ કે જે વસ્તુ અત્યારે અહીંયા પ્રોબ્લેમ નથી એ પ્રોબ્લેમનો કોઈ જવાબ જે પ્રોબ્લેમ જે જ્યાં હોય છે ત્યાં એ સાયન્સ ઇવોલ્વ થાય છે નેસેસિટીઝ પ્રમાણે એ બ્રાન્ચ ઓફ નોલેજ ઇવોલ્વ થાય ડેઝર્ટની અંદર સહેરામાં રણમાં પગલા પડે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ પગલા ઉપરથી ખબર પડે કે આ ફલાણા કબીલાની ચાલવાની રીત આ છે એ પ્રમાણે નક્કી થાય કે આ કબીલા માણસ અને ફલાણાના પગલા લાંબા પડે છે ટૂંકા પડે છે તો તમને તારીખમાં મળશે કે જે માણસને દુશ્મનો લઈ ગયા ફક્ત પગલા જોવા માટે અહીંયાથી પસાર થયા છે મોહમ્મદ કે નહીં અહીંયાથી પસાર થયા છે અહીંયાથી પસાર ખબર ન પડે પગલા વાળાએ જવાબમાં કીધું કે આ જે પગલા લાંબા છે અને એમાં તો કોઈ શક નથી કે અબુ કહાફાના દીકરા અબુ બકરના છે હવે તારીખમાં એમ છે કે જેમ જેમ કેવ બાજુમાં આવતું ગયું હાલ અબુ બકરે પયગંબરને કીધું કે તમે હવે મારા ખભા ઉપર બેસો હું તમને એટલે પગલું દેખાણું અબુ બકર નું પયગંબર નું પગલું દેખાય છે કારણ કે પયગંબર તો એના ખભા ઉપર હતા જે હોય તે પણ એના પગલા થી પયગંબર નું ગારમાં હોવું ખબર પડી હવે ગમે એમ હોય જે મિનિંગ હોય જયારે ગાર પાસે પહોંચ્યા ત્યારે જોયું કે ગાર ના મોઢા ઉપર એક કરોળિયા સ્પાઈડરે પોતાનો એક વેબ તાણ્યું છે કમ્પ્લીટ અનબ્રોકન એટલું જ નહીં પણ ત્યાં એક સાથે માળો છે એક નેસ્ટ છે કે નેસ્ટ ની અંદર એક કબૂતરે પાછો ઈંડું રાખ્યું એટલે જાહેરમાં દરેક માણસની મગજમાં એમ જ થાય કે અહીંયા કોઈ ઇન્સાન દાખલ કોઈ પણ જાનવર દાખલ થયું નથી અગર દાખલ થયું હોત તો આ જે વેબ છે ક્યાંય ને ક્યાંય તૂટી ગયો હતો કરોડિયાનો જાળો હતો એ જાળો તૂટી ગયો હતો અને કોઈ કબૂતર કે કોઈ પણ હૈવાન ત્યાં પોતાનું બીજું સેવે નહીં જ્યાં જુએ કે માણસોની અવર જવર કોઈ છે એટલે આ લાગે છે કે બહુ જૂનું છે અહીંયા કોઈ ઇનહેબિટન્ટ્સ નથી કોઈ આવ્યું નથી અને ત્યાં એક માણસ ઉભો હતો કોણ હતો તારીખમાં નામ છે મશરિક હતું એને ખાલી એટલું જ કીધું કે તમારામાં અક્કલ છે કે નહીં અહીંયાથી કોઈ માણસ તમે શું એની શોધમાં છો કીધું ને અહીંયા એક માણસ પસાર થયો હોવો જોઈએ મોહમ્મદ અને એની સાથે એક બીજો હોવો જોઈએ
અને કદાચ ત્રીજો પણ હોય, પણ બે ચોક્કસ હતા. તમે જોયું નથી તો એ સારી તો ઘણા કબીલાના માણસો ત્યાં છે, અહીંયા ઉભા છો શું કારણ? તો એને અમે જોયું કે ઘરમાં તો છુપાઈ નહીં ગયો, તો એને જવાબ આપ્યું કીધું અક્કલ ક્યાં બેર મારી ગઈ છે તમારી, જોતા છે અહીંયા કરોડિયાની ઝાડમાં ક્યાંથી માણસ ઘૂસે, જો ઘૂસી ગયો હોય માણસ ને એક એને બધે ત્રણ અથવા બે તો ક્યાં અહીંયાથી કરોડિયા ભાગી ગયા હતા ઝાડ જાઓ જાઓ ત્યાં. એટલે આ લોકો ઘરના મોઢા સુધી આવી રીતે ચાલે અંદર. અબુ બકર જોર જોર થી રોવા લાગી. કુરાન મજીદમાં એમ છે, આપણે કુરાન મજીદમાં એમ છે કે બીજો સાહેબ એટલે કે પૈગંબર ને સાથી જે હતા એ જોર જોર થી રોવા લાગ્યા. રોવા લાગ્યા હવે બધા લખે છે કે એટલા માટે રોવા લાગ્યા કે એને જોયું કે ઉપરથી દુશ્મનો નો અવાજ આવે છે, મરી ગયા ને આ તો ફસાઈ ગયા. ગમે એમ હોય પુરાણી મજીદ એમ કે છે કે પૈગંબર જવાબમાં એટલું જ કીધું કે તું રડ નહીં, લા તહઝન, ગમ નહીં કર, ઇન અલ્લાહ મઅના, અલ્લાહ અમારી સાથે છે. અરબી ની અંદર શબ્દ હુઝન પુરાણો છે, હુઝન અને ગમ માં ઘણો ફેર છે, હુઝન અને ખૌફ માં ઘણો ફેર છે. ત્યારે વીક હોય તો એમને કહે કે લા તહઝન, એમ કહે લા તહફ, ખૌફ નહીં કર, ડોન્ટ ફિયર, ડોન્ટ ફિયર, વેઇટ. પણ હું વધારે કઈ બોલવા માંગતો નથી. La tahzan means don't regret. It doesn't mean don't fear. Don't regret. કઈ વસ્તુનો રિગ્રેટ હતો એ ખુદા જાણે ને અબુ બકર જાણે. પણ વાત એવી છે કે પૈગંબરે કુરાન મજીદમાં એમ છે કે પૈગંબરે ફરમાયું લા તહઝન, don't regret. ઇન અલ્લાહ મઅના, અલ્લાહ અમારી સાથે છે. એવામાં એ ગારમાં બધું થાય કેવમાં. અહેલે સુન્નત ની તફસીર માં એમ કહે કે કેમ કે સાપ ગણા હતા, એક સાપે આવીને અબુ બકર ના અંગૂઠા ને ડંખ માર્યો એટલે રોવા લઈ ગયા. રોવાનું કારણ એ હતું તો પૈગંબર જયારે કીધું કે તું શા માટે ડોન્ટ રિગ્રેટ, તો એને કીધું કે યા રસૂલલ્લાહ હું તો મરી ગયો, તમારી સાથે આવીને આજો સાપે કાંઈ હવે મરવા પડ્યો છું એટલે હું રડું છું. પૈગંબરે એમ કીધું કે તારો અંગૂઠો અંગૂઠો કર, જે કારણ હોય ખુદાનો ફઝલ ઈચ્છો કે પૈગંબરે ફરમાયું કે ઇન અલ્લાહ મઅના, પછી ખુદાવંદ કરીમ કુરાન ફરમાવે છે અને અમે હતા બે જણા. ભાઈ ખુદા કહે છે કે અમે એ એક ઉપર અમારા તરફથી ઇતમિનાન અને તસ્કીન ને દિલાસો દાખલો કર્યો. હવે એ દિલાસો પૈગંબર ઉપર અને એ ઇતમિનાન પૈગંબર ઉપર નાઝિલ થયું છે. હાલાકી હતા બે જણા, અગર પૈગંબર અને બીજા ઉપર હોત તો પૈગંબર અને બીજાના સાથે અરબી ની અંદર સિંગ્યુલર છે, ડ્યુઅલ છે ને પછી પ્લુરલ છે. જે કઈ કારણ હોય જયારે આ લોકો ચાલ્યા ગયા ત્યારે આ લોકો પૈગંબર ત્રણ દિવસ પછી નીકળ્યા ત્યાં, અને ત્યાં એક માણસને હાયર કર્યું કે જે લઈ જાય મદીને મુનવ્વરા સુધી ખચ્ચર ને ગધેડા ઉપર. આઠ દિવસ લાગ્યા પૈગંબર અક્રમને અહીંયાથી મદીના પહોંચતા, બારમી રબીઉલ અવ્વલના મદીના ઉતર્યા. એથી પહેલા એક મંઝિલ છે જ્યાં જે લોકો હમણાં ગયા છે ઉમરા માટે, યા જે લોકો મદીનાની બહારની ઝિયારતો જાય છે એ લોકોને ખબર છે, એક જગ્યા છે એનું નામ છે મસ્જિદે કુબા. મોટી મસ્જિદ થઈ ગઈ છે હમણાં, અગાઉ નાની હતી. જગ્યાનું નામ હતું કુબા, એ મદીનાની બહાર છે. ત્યાં આવીને પૈગંબર અક્રમ પહેલા રોક્યા પોતાને. કુબા પાસે પહોંચ્યા પૈગંબર અક્રમ, વાટ જોતા હતા કે અલી ઇબ્ને અબી તાલિબ અમાનત તો બાયતી આપી દે, અને બીબી ફાતિમા ને કે જેને શાદી હજી થઈ નથી ઇમામ અલી સાથે, અને ફાતિમા બિનતે અસદ ઇમામ અલીની મા ને, અને પૈગંબર ની બીજી કરવાની કે જે ખદીજા પછી પહેલી શાદી પૈગંબરે કરી સૌદા એને, અને બીજી મુજા મુહાજરીન ઔરતોને લઈને મૌલા આવી જાય ત્યાં સુધી પૈગંબર અક્રમે મસ્જિદે કુબા પાસે, કુબા મસ્જિદ પાસે, કુબા ગામ પાસે ખડા ઉભા, અને હુકમ કર્યો ત્યાં
કે મસ્જિદ બનાવો, પહેલી મસ્જિદ ઇસ્લામ બની હોય તો મસ્જિદે કુબા ફરમાવી બનાવો. સિમ્પલ મોસ્ક, એના ઉપર ખજૂરીના પાંદડા ને બધું નાખી ઇમારત કરી. અને જયારે શુક્રવાર આવ્યો જુમા, પહેલી નમાઝ જુમા ઈ મસ્જિદમાં કાયમ થઈ છે, જેમાં 100 માણસો એ નમાઝ પઢ્યો. કુબા મસ્જિદની ફઝીલતી છે, એ ઇસ્લામની પહેલી મસ્જિદ. બીજી ફઝીલતી છે કે નમાઝ જમાત પહેલા એમાં થઈ. ત્રીજી છે કે નમાઝ જુમા પહેલી એમાં મસ્જિદે કુબા. એટલા માટે ફઝીલત છે, જયારે જાઓ તો મદીના મુનવ્વરામાં બહાર ની ઝિયારત માટે માંગણી કરો, જે કોઈ ટેક્સી લઈ જાય તમને તો ઓહદ લઈ જશે, મસ્જિદ કિબલતૈન લઈ જશે, બધી એક મસ્જિદ મસ્જિદ કુબા છે, એની ફઝીલત છે. ત્યાં નમાઝ પડો, ત્યાં હુકમ, પહેલો હુકમ જે પેગંબર દીધે કુબા. તમારા ઘરની અંદર સાંભળો, એ વસ્તુ કહું છું કારણ હિસ્ટ્રી છે, તમારા ઘરમાં જેટલા બુદ્ધ છે તોડી, બુદ્ધ જેટલા બુદ્ધ તમારા ઘરોમાં હોય તોડી. એટલે મુસલમાનો ત્યાં જે થઈ ગયા હતા મુસ્લિમ, એ લોકોએ પોતાના ઘરોની અંદર જે જૂના રહી ગયેલા બુદ્ધો હતા ને, લાકડાના ને ઘઉંના ને ખજૂરના બનાવેલા, એ બધા ફેંકી. અને આજુબાજુ જે કઈ બુદ્ધ પરસ્તોની જગ્યા હતી ત્યાંથી બુદ્ધો ખેંચી ખેંચીને પહેલી બુદ્ધ શિકની અગર થઈ છે તો કુબા. અને મૌલા અલી ઇસ્લામની એક રિવાયત છે, ફરમાયું કે અમે એક બેવા બાઈના ઘરે ઠરાવ રાખ્યો, પૈગંબર એક કુદરત બેવા બાઈના ઘરે. અને અમે જયારે પહોંચ્યા બધી લેડીઝ સાથે બેવા બાઈના ઘરે, ત્રણ દિવસ ચાર દિવસ એ બેવાના ઘરે, પછી બીજા ઘરે જાય અમે જોયું કે એ મુસલમાન ભાઈ છે, બેવા છે, છતાં એ રાતના ભાગમાં એક માણસ આવતો હતો, દરવાજો ખટખટાવે અને કઈક વસ્તુ ડિલિવર કરી જાય, થોડીક વાર નહીં ચાલ્યો જાય. અમને એમ કહ્યું કે આ કેમ આમ હશે, કોણ હશે? ભાઈ અમરે અક્રમ એ બાઈને કીધું કે ભાઈ તું એક બેવા છે અને આવી રીતે ના મહારમ આવે છે, જાય છે, છે શું? તો એને કીધું, યા રસૂલલ્લાહ, આ સહલ ઇબ્ને હુનૈફ છે, ઈ છે ને ગામમાં જેટલા લાકડાના બુદ્ધ છે ને લઈ આવે છે રાતના, મને કામ આવે છે, શું પાડવા માટે? મારા ઘરમાં ફ્યુઅલ નથી, તમે લોકો મહેમાનો છો, ઈ લઈ આવે છે, લઈ આવે છે, છુપી છુપી રાત ના લઈ આવે, કે દિવસ ના લાવે તો બીજા જે ભાજી મુસલમાન થયા, ઈ લઈ આવે છે રાતના, તો મને કામ આવે છે આ લાકડા બધા, તો અંબર ફરમાવી એમ જ કરવાનું ચાલુ રાખો. જેટલા બુદ્ધો છે એ, એટલા માટે મારા ભાઈઓ અને મારી બહેનો, ઘરોની અંદર કૂતરા રાખવાનું બંધ કરો. જે આફ્રિકન આર્ટ્સ ના બહાને ભયાનક સુપર જેવા મોટા ઘરોમાં રાખી, કાળા એબનીના અને ઓનિક્સના આર્ટ ના બહાને, આ જાયજ નથી ઘરોની અંદર રાખવું. એ ઘર જે ઘરમાં કૂતરા હોય, નાનું હોય કે મોટું હોય, એ ઘરમાં ફરિશ્તાઓ દાખલ થતા, આપણે ભલે એની પરસ્તી કરતા નથી, પણ પૈગંબરે એની મનાઈ કરી છે કે તમે એની બાજુમાં ન જાઓ, કે જે વસ્તુ માં ભૂત તરીકે એની કોઈ રિઝેમ્બલન્સ નથી. હાથી લાકડા, હાથી ગધેડા, એ એના કરતા કરતો હું ઇન્સાની શકલ જોવા. ત્યાર પછી પૈગંબર અક્રમ મદીના તરફ દાખલ થયા. મદીના મુસલમાન તો થવા લાગ્યું, તો પહેલેથી મેં તમને કીધું કે પૈગંબરે 3 વર્ષ મહેનત કરી છે, પછી વાર હારી તો મક્કા હતા ત્યારે. તો જ્યાં જ્યાં જે જે ગામડામાં ગયા, લગભગ 12 ગામડા પસાર થયા છે, 12 ગામડા ત્યાં તમે બધા બારે નીકળી ગયું. પૈગંબર યાર સુધી તો અમારા ઘરે આવો, તમારા માટે બધી સગવડ છે, અમારે ત્યાં આવો. બધાને એમ હતું કે જો પૈગંબર અમારે ત્યાં આવે તો હિસ્ટ્રીમાં એક વસ્તુ નોંધાઈ જશે કે પૈગંબર આપણા ફર્સ્ટ ગેસ્ટ ઇન મદીના. પણ જે જવાબ પૈગંબર અક્રમે આપ્યું છે આ છે કે મારા ઊંટને મૂકી દો, ખલ્લુ સબીલા, મારા ઊંટને તમે મૂકી દો, ફઈન્નહા મઅમૂરા,
એને હુકમ દઈ દેવામાં આવ્યો કે ત્યાં ખોબ ક્યાં વાટ જોઈ ક્યાં સ્ટેશન જોઈ ઇન્નહા મમુરા આપે હમરા કરો ફરમાયું પોતાના ઊંટ માટે કે ખલ્લુ સબીલહા ઇન્નહા મમુરા તમે એને રસ્તો મૂકી દો એટલે હર ગો વેર વેર શી વોન્ટ્સ ટુ ગો ઇન્નહા મમુરા એને હુકમ દેવાય અને ઊંટ આગળ વધતું કે ક્યાં પહોંચ્યું જ્યાં આજે મસ્જિદ નબવીનો દરવાજો છે બાબ જિબ્રીલ જ્યાં તમે પૈગંબરના હરમમાં દાખલ થાવ છો નોર્મલી એ આખી જમીન છે ત્યાં પૈગંબર અક્રમનો આ ઊંટ આવીને ઉભો અને જાણે ઊંટ જે આદત છે એ પ્રમાણે એના જે નોસ્ટ્રિલ્સ છે એ નોસ્ટ્રિલ્સ થી આ હવામાં જાણે કેમ ફીલર્સ તો આ એક જગ્યા છે કે નહીં આગળ વધ્યું ત્રણ પગલા ઊંટ મેં પેલા કહ્યું તમને કે ઊંટ માટે બેસવું પાછું બેસીને પૂછવું બહુ મોટું કામ છે ગાડી નથી ક્યાં સ્ટાર્ટ કરીને નીકળી ઊંટ બેસે મુસીબત થી ને પાછું બેઠા પછી ઉભો થાય તો મુસીબત ઊંટ ત્રણ પગલા આગળ ગયું આગળ જઈને ત્રણ પગલા પાછું આવ્યું પાછું આવી અને દરવાજાની સામે એક નાનકડું મકાન હતું ત્યાં આવી સામાન લઈને ઘરમાં ગયો એટલે બીજો માણસ આવ્યો એને અલ્લાહ તમારો સામાન અબુ અય્યુબ ને ત્યાં છે એની બાજુમાં હું રહું છું તમે એમ કામ ન કરો તો ભલે સામાન ત્યાં પડ્યો હોય તમે મારે ત્યાં આવો બધાને એમ હતું કે મારે ત્યાં તો પૈગંબરે જવાબ આપ્યો અલ મરઉ ઇન્સાન માટે મારી હાલી એટલે એ મેન ઇઝ ઓલવેઝ ઇટ ઇઝ લગેજ ઈ કોઈ વાત છે કે ભાઈ કપડા તારે ત્યાં પડ્યો હું મારે ત્યાં જ્યાં મારો સામાન છે બંદો બહાર જ્યાં છે ત્યાં હું જઈશ એટલે પૈગંબરે અક્રમ અબોયું બંસારી ત્યાં રહ્યા એ બે માળનું મકાન હતું ઉપર આ કોઈ યુગનસારી ની માર એટલે ત્યાં નીચે પણ ખબર અક્રમ ઘણો ટાઈમ રહે છે આ કોઈ યુગનસારી એક જમાનો હતો કે હાજીઓને જગ્યા બતાવવામાં આવતી હતી 1963 માં મેં જગ્યા જોઈ છે પણ જગ્યા જોઈ છે મકાન તો હોય નહીં પેલા પાટિયું લખેલું હતું કે આ અબો યુગનસારી ના ઘર જગ્યા છે એરિયા છે આજે નથી આજે એક્સટેન્શન અને એક્સટેન્શન ના બહાને એક કે વસ્તુ બાકી રાખવામાં નથી બહાર હાલ પેલા અમરે ખૂબ જાણ કર્યા અને આ જમીન જ્યાં મસ્જિદ છે ત્યાં ખાલી હતી એટલે પૈગંબરે પૂછ્યું અબુ અય્યુબ અન્સારી કે આ આટલી મોટી જમીન આ કોની છે તો કહ્યું કે આ મહોલ્લો છે ઇબ્ન નજાર માલિક નજાર અને અહીંયા એક માણસ રહેતો હતો એ ગુજરી ગયો છે કે બે યતીમ છોકરા છે એનું નામ છે સહલ અને સુહેલ ટ્રસ્ટી હું છું એ લોકોની આ જમીન છે ફરમાયું કે આયા વેચી શકાય મારે ખરીદવી છે તો કીધું લોકોના સગાવાલાઓ છે એ લોકોના બીજા વારિસો છે એડમિનિસ્ટ્રેટર્સ છે બધા છે બધા બેસી નક્કી કરી ભાવ શું આપ્યું તું ભાવ જે માગે છે મારે આ જમીન ખરીદવી છે એટલે જેટલા હતા એડમિનિસ્ટ્રેટર્સ બધા બેઠા કબીલાના સહલ ને સુહેલ છોકરાઓ બેઠા બધા અને કીધું કે કેટલી 10 દિનારની વાત થઈ 10 દિનાર તે જમાનાની વાત છે 10 દિનાર માં પૈગંબર અક્રમ કહેવામાં આવ્યું કે તમે આ જમીન લઈ શકો એટલે પૈગંબરે 10 દિનાર ચૂકવ્યા અને એ જમીન પર હુકમ દીધો કે મસ્જિદ બને એને મસ્જિદ નબવી બનાવી પૈગંબર મસ્જિદ નબવી બનાવી અને બાજુમાં પોતાના રહેવા માટેના રૂમ્સ બનાવ્યા કે જ્યાં સુધી એ પોતાના રહેવા માટેના રૂમ્સ તૈયાર ન થયા ત્યાં સુધી અબુ અય્યુબ અન્સારીને ઘરે રહ્યા જ્યારે રૂમ્સ તૈયાર થયા ત્યારે પછી એમાં ગયા મસ્જિદની બાજુમાં જ પૈગંબર અક્રમના રૂમ હતા દરેક બીબી માટેનું અલગ રૂમ બનતું ગયું પછી અને એ જગ્યાએ એવી રીતે હતું કે પૈગંબર અક્રમ પોતાના મકાનમાંથી નીકળીને મસ્જિદ દરવાજામાંથી બહારે આવવાની જરૂર નથી પડતી સીધા દાખલ થઈ શકતા હતા અને જે લોકો ગયા છે મસ્જિદે નબવીમાં ઇન્શાલ્લાહ જે લોકો નથી ગયા જશે જેઓ ગયા છે વારંવાર જશે ઇન્શાલ્લાહ તમે દાખલ થો બાવેજી જિબ્રીલ જે લેફ્ટ સાઈડ પર જ્યાં પૈગંબર અક્રમ ઝરીફ છે ઝરીફ જે બનેલ છે એ પૈગંબર મકાન હતું
પૈગંબરનું ઘર હતું, પૈગંબર દફન થયા છે પોતાના રૂમ ની અંદર, પોતાના મકાન. બાજુમાં જ્યાં જ્યાં સફેદ થાંભલાઓ છે, જેની જગ્યામાં એ ઓરિજિનલ મસ્જિદ છે, જે બાકી છે બધું એક્સટેન્શન. ઓરિજિનલ જગ્યા છે મસ્જિદ, તો ઓરિજિનલ જગ્યા છે કે જ્યાં પૈગંબર પહેલી વાર મસ્જિદ બનાવી, અને જ્યાં કહેવાય છે કે પૈગંબર ની ઝરી મુબારક અને મહરાબ ની વચમાં રૌદતુ મિન રિયાદિલ જન્નત, જન્નતના બાગનો ટુકડો છે એ અસલ મસ્જિદ છે કે જ્યાં પૈગંબર અક્રમ નમાઝ પઢી અને આપણને હુકમ છે કે ત્યાં નમાઝ પઢી અને કુરાન મજીદ તિલાવત કરી. તો આવી રીતે પૈગંબર અક્રમ એ મસ્જિદ અને એ મસ્જિદ બનાવવા અને એની ઈંટ ઉપર ઈંટ રાખવામાં પૈગંબરે પોતે સાથ આપ્યો છે. પોતે ઈંટ ઉપાડતા લોકોએ કીધું કે યાર રસૂલલ્લાહ મૂકી દો, તમે અમે બેઠા છીએ. ફરમાયું નહીં, મહેનત કરવામાં સાથ દેવું જોઈએ અને મસ્જિદ બનાવવામાં તો શરફ છે. તો એ મસ્જિદ તૈયાર, મસ્જિદ તૈયાર થઈ ગયા પછી એના ઉપર બધે પાંદરા અને આ રીતે બનાવીને પછી લોકોએ કીધું કે યાર રસૂલલ્લાહ મુસલમાનો એટલા બધા થઈ ગયા છે કે મસ્જિદ ના નથી હજી. તો ફરમાયું કે કા સહન બનાવો, મસ્જિદ નમાઝ. અને હુકમ દીધું કે અઝાન જાય, પેલી અઝાન ઈ મસ્જિદ ઉપર લોકો જોતા રહ્યા. હઝરત બિલાલ હુકમ દીધું, હઝરત બિલાલ બ્લેક સ્લેવ જે હતા અને પછી રિલીઝ થયા હતા, સ્લેવ રિલીઝ થયા હતા, કીધું બિલાલ અઝાન દે. અને બિલાલે અઝાન દીધી, અઝાન પેલી. શું દેવું જોઈએ? પૈગંબરે મુસલમાને તો ઘણું લઈ લીધું છે, આપણે કોઈ નિસ્બત નથી. પૈગંબરને કોઈ કીધું ઘંટ મારી, કોઈ કીધું કે મેં કહ્યું, કોઈ કીધું દરેક પોતા, કોઈ કીધું કે સિંહ, જાણો તો સિંહ હોર્ન, હોર્ન હોર્ન વગાડી. પૈગંબરે ફરમાયું કે આ મેટલ ને ઘંટ ને આ બધા કરતા ઇન્સાનનો અવાજ વધારે અફઝલ છે આપણે ઇન્સાની ઉપર. અને શું કહેવું જોઈએ? પૈગંબરે કહ્યું જે વાહી થઈ તે પ્રમાણે, વાહી પ્રમાણે અઝાન દેવાની છે. અને અલ્લાહુ અકબર, અલ્લાહ અકબર ચાર વખત અઝાનમાં, બે વખત ઇકામામાં, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ બે વખત, અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ બે વાર, હૈયા અલા સલાહ બે વાર, હૈયા અલા ફલાહ બે વાર, હૈયા અલા ખૈરિલ અમલ બે વાર, અલ્લાહ અકબર બે વાર, લા ઇલાહા લોકો ફખર બાંધતા હતા કે અમને કહેવામાં આવશે, અમને કહેવામાં આવશે, ઇંતજારમાં હતા. પણ પૈગંબરે બિલાલ ત્યારે બધા ઘણા ખરાબ લાગ્યું અને ઘણા આવીને કીધું યાર રસૂલલ્લાહ આને તો શીન બરાબર શીન એના મોઢામાંથી નીકળતું, આ તો અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહને બદલે અશહદુ કે છે, શરમની વાત છે. કોઈ સાંભળશે કે કહેશે કે પૈગંબર પાસે કોઈ અઝાન દેવા વાળો બી નથી. અરે પૈગંબરનો જવાબ મશહૂર છે કે એમ જવાબ કીધું કે શીનું શીનું બિલાલ અલ્લાહ શીન, બિલાલ જે શીન છે અલ્લાહ નજદીક શીન છે, તમે એને રહેવા દો. તો અઝાન જે છે કોઈ દુઆ નથી, એને સમજવાની જરૂર છે. અઝાન દુઆ નથી, અઝાન કોલ છે, બોલો પુકાર છે. અને જ્યારે અઝાન દઈએ આપણે, ત્યારે અઝાન દેવી જોઈએ જાણે કેમ? આપણે કોઈને પુકારતા નથી, આપણે અઝાન દઈએ જાણે કેમ? આપણે લલકારતા હોઈએ. આપણે અઝાન દઈએ એવી જાણે કેમ? આપણે કોઈ દુઆ પડતા હોઈએ કે પછી કોઈ કસીદો પડતા હોઈએ કે કોઈ મુનાજાત પડતા હોઈએ કે કોઈ દુઆ જે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કે છે ખુદા એક છે, ખુદા એક. કેવી રીતે એક છે? જેવી રીતે કે પૈગંબર પછી હૈયા અલા સલાહ, હૈયા એનો તર્જુમો એમ થાય કે ભાગો દોડો. એટલે જયારે અહીંયા અઝાન આવે
આવતું હોય ત્યાં ગપ્પા હાંકતા હોય છે, વાતો કરતા હોય, સમજાતું નથી કે આપણને કઈ ખબર છે કે શું બોલાયું છે. ભાઈ તમે ઘરે નમાઝ પડીને આવ્યા છો, બહુ સારી વાત છે. ભાગો ભાગો નમાઝ તરફ, હૈયા અલલ ફલાહ, દોડીને જાઓ, તમે તમારી મુરાદ પામશો, તમારે દિલની તમન્ના પામશો, તમારી એમ્બિશન ડિઝાયર પામશો. હૈયા અલા ખૈરિલ અમલ, દોડો તમે બહેતરીન અમલ, જેટલા કામો છે બધા કરતા બહેતર અમલ તરફ જાઓ. અને આપણે એક સમજણ નથી પડતી આપણે, જે આપણે આ દુનિયામાં અઝાનની કોઈ વેલ્યુ જ નથી, કે અઝાન સમજાતી નથી. પેગંબરે ફરમાયું કે જે માણસ અઝાન અપાતી હોય અને વાતો કરે, એ માણસને મરતા વખતે શહાદત થઈ, એટલે કે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવાનો અને અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ કહેવાની તૌફીક નહીં થાય, એની જબાન અટકશે. કારણ કે અઝાન ટાણે વાતો કરતો, તો અઝાન ટાણે વાતો ન હોય, અઝાન ટાણે તો દુઆ હોય. અને જે જે જગ્યાઓમાં દુઆ કબૂલ થાય છે એમાંની એક જગ્યા છે, અહીંયા અઝાન પૂરી થઈ હાથ ઊંચા કરો, જે માનસો ઈશાલ્લાહ ખુદા અંદાજમાં. કારણ કે એ વસ્તુ જગ્યા એવી છે કે અઝાન પૂરી થઈને તમે અલ્લાહુમ્મા જઅલ આયશી કારન વ કલબી બારન ورزقي دارا وعملي سارا واولادي ابرارا واجعل لي عند قبر نبيك محمد صلى الله عليه واله مستقرا وقرارا. پروردگار ہماری زندگی میں پرسکون سٹیبلائز زندگی کرا دے, ہماری ہمارا عمل نے قبول فرما, ہماری روزی جاری فرماؤ کہ جتنے ہٹکے, ہماری اولاد نے نیک بنا, અને મને જગ્યા આપ મર્યા પછી મોહમ્મદ મુસ્તફાની કબરની બાજુમાં. ગમે ત્યાં મરો, શરમથી મદીનામાં મરો, પણ અગર આમાલ સહી હશે તો એની બાજુમાં જાશું, નહીં તો ક્યાં જાશું. આ છે આપણા માટે દુઆ, કે જિંદગી દી અને દુનિયાની દુઆ કરો તમે, માટે ગપ્પા હતો. અદાન ટાણે બોલવું ને વાતો કરવું, લોકોને વાતોમાં નાખવું ને હસવું ને કરવું, આ બરાબર નથી. આ અદાનની હદ કે હુરમત છે. અને અઝાન દેતા શીખીએ આપણે, એનું હાય સહી હોવું જોઈએ એનો. એ તો ઇન્શાઅલ્લાહ એની જગ્યાએ છે કે જે કહીએ છીએ એનો મખરજ સહી હોવો જોઈએ. અને લલકારવાની જરૂર નથી. તમે અરબસ્તાનમાં નથી, અરબસ્તાનમાં નથી કે ભાઈ ત્યાં એ જાતિ જોઈ. તમે અહીંયા છો, અઝાન દિયો એવી રીતે જાય કે તમે બોલાવી રહ્યા છો લોકોને, કે જેથી એનો મફહૂમ સમજાય. મરહુમોને બક્ષી આપણે, બીમારો શિપાય આદેશ છે.